નમસ્કાર મિત્રો, ધોરણ 9માં સાવીમાં આપણે પાંચમું પાઠ ચાલુ હતું. એક ભાગમાં આપણે વાત કરી સાયમન કમિશન, નેહરુ કમિટી, પૂર્ણ સ્વરાજ્યની માંગણી, દાંડીયાત્રા, ગાંધી ઇરવિન સમજૂતી અથવા તો ગોળમેજી પરિષદ, હિન્દ છોડો ચળવળ અને હિન્દ છોડો આંદોલન દરમિયાનની હડતાલો. હવે આપણે આગળ વાત કરીશું હિન્દ છોડો આંદોલન દરમિયાન બનેલ ભાંગફોડની પ્રવૃત્તિ. દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો. શાંત દેખાવની સામે સરકારે દમન નીતિ અપનાવતા શહેર અને ગામડાઓમાં લોકોના ટોળાઓ તાર, ટેલિફોન, રેલવે લાઇનો, સરકાર મકાનો, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, સરકારી કચેરી, પુલ, રસ્તા, શાળા કોલેજોનું મકાન, રેલવે સ્ટેશન વગેરે તોડી નાખ્યા. મિલકતને લૂંટવાના અને આગ લગાવવાના પ્રમાણ મોટા પ્રમાણમાં બન્યા. રેલવેને વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કરેલો. લડતને કચડી નાખવાનું સરકારની નિષ્ફળતા. આ લડતને ઉગ્ર અને મોટા પાયે વ્યાપને કારણે સામુદાયિક ધરપકડ અને ભારે દમનની નીતિ ટૂંકા સમયમાં સરકારને કચડી નાખવાની નીતિ પાર ન પડી. આખા દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવાના પ્રયાસો થયા. 70,000 કરતાં વધારે લોકોને જેલમાં પૂર્યા. આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવ્યા. 1,028 માણસોને જાન ગુમાવ્યા. 3,200 માણસોને ઈજા થઈ. અમદાવાદ અને પટણામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું. આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત તથા સામુદાયિક વીરતા બતાવી તેથી વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પણ એવી છાપ પડી કે હવે વધુ સમય ભારતમાં પોતાનું શાસન ટકાવી શકાશે નહીં. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી. હિન્દ છોડો શબ્દ લોકોએ સ્વયંસ્ફૂરિત ઘોષણા દ્વારા અપનાવેલો. આ સૂત્રથી સંસ્થાનિક સ્વરાજ્યનો ખ્યાલ અદ્રશ્ય થઈ ગયો. હવે તો પૂર્ણ સ્વરાજ્ય જોઈએ તેવા કટિબદ્ધ સાથે લોકો તૈયાર થયા. ત્યારબાદ 5 વર્ષને સંપૂર્ણપણે આપણે સ્વતંત્રતા મળી. આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો. 23 જાન્યુઆરી 1897. તેમના પિતા રાયબહાદુર જાનકીનાથ બોઝ કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ હતા. એની માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા. બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિસ્તરતી હતી. જેણે ભારતની બ્રિટિશ હકુમત સામે સ્વતંત્ર સેનાની તરીકે કામ કર્યું. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ જ સારા ગુણથી પરીક્ષા પાસ કરી વધુ અભ્યાસ સાથે ઇંગ્લેન્ડ ગયા. ત્યાંથી ખૂબ જ અઘરી ગણાતી ICS ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા 4 નંબરે પાસ કરી. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક મકોટ દ્વારા રંગબેરની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવોએ તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા. તેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ રસ હતો. તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા બની ગયા. તેઓ રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષમાં જોડાઈ ટૂંક સમયમાં જોવાનાથી પ્રિય નેતા બન્યા. સંવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા હતા. જેલવાસ વેઠ્યો. 1938માં માત્ર 41 વર્ષની વયે હરિપુર કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા એમણે દર્શાવી. સુભાષબાબુના ઉદાત વિચારો અને ગાંધીજીના વિચાર સાથે ખાસ મેળ બેસતો ન હોવાથી તેમણે ગાંધીજી સાથે મતભેદ થતાં કોંગ્રેસ છોડી અને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી અને અવિરત સભાઓ સંબોધવી, દેશમાં પ્રવાસ કરવા, બ્રિટિશનો વિરોધ જનમત જાગૃત કરવાના સહિત ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા. અંતે હિન્દ સંરક્ષણ ધારાને આગળ તરી તેમની ધરપકડ કરી તેઓને કારાવાસમાં પૂરવામાં આવ્યા. કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થતા તેમણે અમરણાંત ઉપવાસ આદર્યા. તેમની તબિયત રથતા પોતાના જ નિવાસસ્થાને નજરકેદ રાખવામાં આવ્યા.
પરંતુ ત્યાંથી તેઓ પઠાણના છુપા વેશમાં કોલકાતાથી પિશાવર, કાબુલ, ઈરાન, રશિયા થઈ બર્લિન પહોંચ્યા. જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશ બાંધવોને બ્રિટિશ સામે જેહાદ ઝગાડવા અનુરોધ કર્યો. જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી. તેઓએ પહેલાં રોમ અને પછી પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપીને 3,000 ભારતીયોની ભરતી કરી. ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારી નેતા રાસબિહારી બોઝ બધા જ મંડળોને સાંકળતી એક સંસ્થા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામે મધ્યસ્થ સંસ્થા સ્થાપી. તેણે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદીની ફોજ ઊભી કરવાનો નિર્ણય લીધો. તેમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંડમાન, મ્યાનમાર જેવા વગેરે જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓ હાજરી આપી, જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદ તરીકે પકડાયેલા મોહનસિંહ આ પરિષદમાં હાજરી આપી, જેમાં રાસબિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા. આઝાદ હિંદ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગ અંગ્રેજોની કડક સુરક્ષા ભેદી સુભાષચંદ્ર બોઝ એક સબમરીનમાં બર્લિનથી સફળતાપૂર્વક જાપાન પહોંચ્યા. આ એક જબર સાહસ હતું. ત્યાં રાસબિહારી બોઝે હિન્દુ મુક્તિના ફોર્સ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનો આમંત્રણ આપ્યું. આ ફોજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ અને ભારતની મુક્તિ માટે જ લડશે તેમ નક્કી થયેલા, જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓની મદદ મળી. જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે મુલાકાત થઈ. તેમણે હિન્દીના પૂર્ણ સ્વરાજ્ય માટે તમામ પ્રકારની સહાયતા જાપાન કરશે તેવું નક્કી થયું. જાપાનીઝ લશ્કર હિંદમાં આગળ વધે તેમ તેમના કામચલાઉ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ તેમને સોંપશે અને જાપાન તેની માન્યતા પણ આપશે. સુભાષચંદ્ર જાપાનની સિંગાપુર ગયા. ત્યાં સર્વસંમતિથી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. સાથોસાથ રાસબિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી આઈએનએ આઝાદ હિન્દ ફોજના વડા તરીકે સ્વેચ્છા નિવૃત્તિ લઈ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજના વડા તરીકે નિમણૂક કરી. ત્યાં વસતા હિન્દીઓને પોતાની માતૃભૂમિને મુક્ત કરવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળ્યો. ત્યારથી જ સુભાષચંદ્ર બોઝને તેમના નેતાજીનો ગુલામનું નામ આપવામાં આવ્યું. નેતાજી સૈનિકોને ચલો દિલ્હી તું મુજે ખૂન દો મેં તમને આઝાદી દઉં અને જય હિન્દના સૂત્રો આપ્યા. પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આઝી હુકુમતની રચના કરી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાં ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમણે સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના. આઝાદીની સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની રચના કરી, જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા. હિન્દની આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટલી, બર્મા વગેરે દેશોની માન્યતા આવી. આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો ધ્વજ સ્વીકાર્યો. આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરો રાખવાનું નક્કી થયું. નેતાજી 1943 અંડમાન નિકોબાર ટાપુ મુલાકાત લઈ આ ટાપુને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય નામ આપ્યું. અંતિમ તબક્કો અને સુભાષચંદ્રની શહીદી. નેતાજીના નેતૃત્વ હેઠળ સૈન્યની ટુકડીઓની રંગૂન, ટ્રોમ, કોહિમા પ્રદેશો કબજે કર્યા. તદુપરાંત ઇમ્ફાલ પણ જીતી લીધી. પરંતુ બીજા વિશ્વયુદ્ધના સમયમાં અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝુકાયું અને જાપાનના નાગાસાકી હિરોશિમા શહેર ઉપર બોમ્બ વર્ષા કરતા જાપાને શરણાગતિ સ્વીકારી, જેથી નેતાજીની આઝાદ હિંદ ફોજને મળતી જાપાનની સહાય બંધ થઈ ગઈ. ઉપરાંત બ્રિટનના હવાઈ જહાજોને આઝાદ હિંદ ફોજ ઉપરના બોમ્બમાના લીધે સ્થિતિ વધુ વણસી બની. નેતાજી સુભાષચંદ્ર આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફત બેંગકોંગ, સાઇગોન, ફોર્માશા ટાપુના તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા. પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા. 18 ઓગસ્ટ 1945. અલબત્ત સુભાષબાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું છે તે બાબત પણ એક વણ ઉકેલું રહસ્ય જ છે.
स्वतंत्र प्राप्ति अने हिंद ना भागला। आजादी फौजना पकड़ायल सेनापति उपरांत राजद्रोह नो केस चलावायो। भूलाभाई देसाई और जवाहरलाल नेहरू फौज वती केस लड़ा पर ब्रिटिश सरकारी सेनापतियों ने सजा करी जी प्रचंड लोक विरोध था पाची खेची पड़ी अने आ बनाव थी मुंबई ना नौका विग्रह ना लीधे अंग्रेजों भारत ने स्वराज्य आपवानी वाटाघाटो शुरू करी अने ब्रिटन ना वडाप्रधान एटलीए जाहरात करी के ब्रिटिश सरकार कैबिनेट मिशन योजना मुजब रचनारा हिंद सरकार ने हिंद तमाम स्थाओ सौंपी देशे जून 1939 सुधी में विदाय लई जशे। दरमियान हिंदना वायसराय तरीके वेवेलनी जगह माउंट बेटन निमणूक थी ते वक्त हिंद में फाटी निकली देश की स्थिति वधु करुण थी। बंधारण सभा की रचना माटे जुलाई 1946 की चूंटणियों में कांग्रेस ने 210 માંથી 201 અને મુસ્લિમ લીગને 78 માંથી 73 બેઠકો મળી। પરિણામે લીગે પાકિસ્તાન માટે પ્રબળ માંગણી કરી અને સરકાર ઉપર દબાણ લાવવા 16 ઓગસ્ટ 1946ને સીધા પગલા દિન તરીકે પાડવાનો આદેશ કરતા સમગ્ર હિંદમાં કોમી હુલડ અને તોફાનો ફાટી નીકળ્યા। જોત જોતા સરદાર પટેલ નહેરુ સહિતના કોંગ્રેસી નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી। मुस्लिम लीग अने झीणाना हठाग्रह थी बंधारण सभा मुस्लिम लीग द्वारा बहिष्कार थयो। लीगे 31 जानुआरी 1947 पाकिस्तान प्राप्ति माटे जलद कार्यक्रम आग्रहना लीधे हिंद विभाजन स्वीकारवानी परिस्थिति पैदा थई। आ संजोगों माउंट बेटने नेहरू अने सरदारने समझायुं के अनेक स्वायत्त अने विरोधी एकमो निर्बल केन्द्र सरकार करता केन्द्रने आधीन एवा વહીવટ એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતી હિંદ વધારે શાંતિ ભોગવી શકશે। નેતાઓને આ દલીલ યોગ્ય લાગી તેઓ ગાંધીજી સાથે પરામર્શ કર્યો। ગાંધીજીએ ના છૂટકે હિંદના ભાગલાની વ્યવસ્થાનો ભારે એ સ્વીકાર કર્યો। માઉન્ટબેટન યોજના 1947 અને હિંદના ભાગલા વાઇસરોય માઉન્ટબેટન પોતાનું સ્થાન સંભાળી લીધું। તેમના મતે હિંદના ભાગલા કરવા સિવાય કોઈ ઉપાય બાકી રહ્યો નહોતો। સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવવાદી નેતાઓએ પણ આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો। આમ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણા અને અંતે વાઇસરોય માઉન્ટબેટન અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજના 3 જૂન 1947 માઉન્ટબેટન યોજના કહેવાય છે। હિંદ સ્વતંત્ર ધારો વાઇસરોય માઉન્ટબેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિંદ સ્વતંત્ર ધારો 1947 જુલાઈમાં પસાર કર્યો। આ ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટન અને પાકિસ્તાની જનાબ ઝીણાને પસંદ કર્યા। આ ધારાથી હિંદની પરાધીનતાનો અંત આવ્યો। માટે જ ગાંધીજીએ આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિંદને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ ધારો કહે છે। બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરો માઉન્ટબેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત નવી દિલ્હીમાં એક સમારંભ યોજી શરૂ કરાયો 14 ઓગસ્ટ 1947 મધ્યરાત્રિ। ધ્વજ સ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક નીચે ઉતારાયો અને ભારતનો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ ફરકાવાયો। માઉન્ટબેટને ભારતની સ્વતંત્રતા આપવા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલ ચક્રવર્તી શ્રી રાજગોપાલચારીને સોંપવામાં આવ્યા। સત્તા હસ્તાંતરની સઘળી કાર્ય પૂરી થઈ સમગ્ર વાતાવરણમાં આનંદની લહેર ગુંજી ઉઠી। 15 ઓગસ્ટ 1947 સુંદર પ્રભાત ઉગ્યું। સમગ્ર દેશમાં જનતાએ આનંદ અને ઉલ્લાસની પ્રથમ સ્વતંત્ર દિનની ઉજવણી કરી। ઠેર ઠેર તોરણો બંધાયા, શાળાઓમાં મીઠા વેચાઈ, અનેકોએ પ્રતિજ્ઞા પૂરી થવાથી રાહત અનુભવી। પણ મહાત્મા ગાંધીજી હિંદ વિભાજનની વેદનાથી દુઃખી હોય તે ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા હતા। સ્વતંત્ર બનેલ ભારત અને એની સમક્ષની તત્કાલીન સમસ્યાઓ માઉન્ટબેટન યોજના અને હિંદ સ્વતંત્ર ધારાને લીધે હિન્દુસ્તાનનું વિભાજન વિભાજિત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાન બે દેશોમાં જોવા મળી। આ તબક્કે જ સ્વતંત્ર ભારત માટે
લશ્કરી વ્યવસ્થા, બે મિલકતોને લગતા પ્રશ્ન, ત્રણ લેણા અને દેવાના હિસાબ, ચાર નિરાશ્રિતોની સમસ્યા, પાંચ જાહેર સેવા અને તેના માટે અધિકારીઓ અને વહીવટીતંત્રની વ્યવસ્થા, ઉપરાંત છ ભારતની પશ્ચિમ આવેલ પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ નક્કી કરવી મુખ્ય સમસ્યાનું નિરાકરણ લાવવાનું હતું. આ પ્રશ્નના નિરાકરણ માટે માઉન્ટબેટનના અધ્યક્ષપદે ભારત પાકિસ્તાનના બે બે મળી પાંચ પ્રતિનિધિ સમિતિ નિમી. આ સમિતિ આવા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર તજજ્ઞોના જુદા જુદા પંચો નિયુક્ત કર્યા. મતભેદ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અધ્યક્ષ પદે ભારતના અને પાકિસ્તાન એક એક પ્રતિનિધિનું બનેલું લવાદી પંચ જે ચુકાદો આપે તે આખરી માનવાનું બંને રાષ્ટ્રો સ્વીકાર્યું. ભારતીય લશ્કરના સરસેનાપતિ લશ્કરી સરંજામનું વિભાજન પૂર્ણ કરતાં બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી. લશ્કરી ન્યાયિક વહીવટી વર્ગ સેવા આપનાર અધિકારીઓને ભારત પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની અને તે સંબંધે પગરબથ્થા અને નોકરીની સલામતીની ખાતરી આપી. ભારત પાકિસ્તાન છોડી આવનારા નિર્વાસિત નાગરિક, તેમની તથા બંને દેશોની મિલકતો, રોજગાર, વ્યવસ્થા વગેરે સમસ્યાઓને ધૈર્ય અને કુનેપૂર્વક ઉકેલવામાં આવી. ભારતમાં 562 જેટલા દેશી રજવાડાઓને સ્વતંત્ર ભારત સંઘમાં જોડવામાં આવ્યા, જેનું ભગીરથભર્યું કામ કર્યું સરદાર વલ્લભભાઈ પટેલ અને તેના દૃઢ નિશ્ચય, લોખંડી મનોબળ અને મુત્સદ્દીપૂર્ણ વાટાઘાટો વડે ઉકેલ્યા. આમ છતાં વિભાજનને લીધે થયેલ કોમી રમખાણની અસર, મહાત્મા ગાંધીજીની હત્યાનો આઘાત, સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવવાનો કૃષિ ક્ષેત્રની નબળી સ્થિતિ, દેશમાં શાંતિ સુલેહનું વાતાવરણ ઊભું કરવું, દેશની આંતરબાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નોનું નિરાકરણ વગેરે બાબતે લાંબા ગાળે આયોજન સ્વસ્થ આશક બની રહ્યા.